મારું નામ આયુષી વોરા છે. હું 15 વર્ષની છું અને દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીનગરમાં 10મા ધોરણમાં ભણું છું. મને જન્મથી લિમ્ફેન્જિયો હિમેન્જિયોમા નામની એક ખૂબ જ રેર જોવા મળતી બીમારી છે. આમાં મારો રાઇટ અપર લિમ્ફ પૂરી રીતે ઇન્ફેક્ટેડ છે. એમ્પ્યુટેશન કર્યા પછી હવે મારે ઘણી નવી ચેલેન્જીસનો સામનો કરવાનો હતો. અત્યાર સુધી બધું જ કામ હું જમણા હાથથી કરતી હતી. હવે બધું જ મારે લેફ્ટ હેન્ડથી કરવાનું હતું. ક્યારેક તો સમજી જ નહોતી શકતી કે ક્યારેક કેવી રીતે શું કરું. તકલીફ પડતી હતી, પણ ધીરે ધીરે હું બધું શીખી રહી હતી અને મારા પેરેન્ટ્સ હંમેશા મને મોટિવેટ કરતા હતા અને મને મારી હિંમત વધારતા હતા. હવે તો હું સ્કૂલે પણ જવા લાગી હતી. ટીચર્સ પણ મને ખૂબ જ સપોર્ટ કરતા હતા. મને કોઈની પણ હેલ્પ લેવું પસંદ નહોતું. હું જલ્દી કોઈની સાથે વાત નહીં કરતી. લોકો મને એક અલગ જ નજરથી જોતા હતા. અત્યારે કોઈ એવું કામ નથી જે હું નહીં કરી શકતી હોઉં. ડ્રોઈંગમાં હું નેશનલ લેવલ સુધી જઈ આવી છું. હું જિમ્નાસ્ટિક બી કરું છું. હું બાસ્કેટબોલ પણ રમું છું. સ્કૂલમાંથી બાસ્કેટબોલમાં મને ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી જઈ આવી છું. એમાં મને 2 ગોલ્ડ મેડલ પણ મળ્યા છે. તેમાં અને મને બધું જ ગમે છે. મને મોડલિંગ, ડાન્સ, ગરબા ખૂબ જ ગમે છે. એમાં પણ મને અત્યાર સુધી 50થી વધારે એવોર્ડ્સ મળ્યા છે. ડાન્સ માટે તો હું યુકે, યુરોપ પણ જઈ આવી છું. લંડનમાં કિંગસ્ટન કાર્નિવલમાં અમે ઇન્ડિયા તરફથી ગુજરાતી કલ્ચરને રિપ્રેઝેન્ટ કર્યું હતું અને આ ઓપોર્ચ્યુનિટી મને ડાયનામાઇઝ ચિલ્ડ્રન એકેડેમીએ આપી હતી. હું માનું છું કે મનમાં શ્રદ્ધા અને પોતાના પર વિશ્વાસ હોય તો કોઈ કામ એવું નહીં હોતું કે અશક્ય નથી હોતું. મારું સપનું છે કે હું મોટી થઈને એક ફેશન ડિઝાઇનર બનું.